વેલકમ બેક. હવે વાત તમારા સ્માર્ટફોનના સ્માર્ટનેસની કરવી છે. સ્માર્ટફોને એમ તો દુનિયાને ખૂબ જ નાની કરીને જાણે આપણી મુઠ્ઠીમાં મૂકી દીધી હોય તેવું લાગે છે, પણ સ્માર્ટફોનની આ જ વિશેષતા આપણને ખતરામાં પણ મૂકી રહી છે, અને આ ખતરો છે હેકર્સનો. આઈટી મંત્રાલયની સાયબર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ એટલે કે સર્ટ ઇન દ્વારા ફરી એકવાર એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરનારાઓ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. સર્ટ ઇન દ્વારા યુઝર્સને ઝડપથી તેમના સોફ્ટવેર અપડેટ કરવાનું કહેવામાં આવ્યું છે. હાલ તો આ એડવાઇઝરી ખાસ સેમસંગ ફોનના યુઝર્સ માટે જાહેર કરવામાં આવી છે. टेक्नोलॉजी में वनरेबिलिटी जो होती है वो प्रेजेंट होती है. अब होता यह है कि जैसे जैसे स्टेजेस में वो वनरेबिलिटी अनकवर होती है वैसे वैसे लोगों को पता चलता है उसके बारे में. तो सर्टिन ने जो अभी जारी किया है एडवाइजरी सैमसंग के हैंडसेट्स के लिए, वो सिर्फ एंड्रॉयड की प्रॉब्लम नहीं है, वो ऑलमोस्ट सभी हैंडसेट्स में कुछ ना कुछ वनरेबिलिटी होती है और हैकर्स इसी का फ़ायदा उठाते हैं. बहुत सारे एक्सप्लॉइट्स हैं जिसमें हैकर्स को ये अपॉर्चुनिटी मिल जाती है, कुछ उनको दिख जाता है कि हम इसको एक्सप्लॉइट कर सकते हैं हैंडसेट्स के अंदर. कभी कभी तो जैसे कि हम देखते होंगे अलग अलग तरह के सोशल इंजीनियरिंग अटैक्स होते हैं, उसमें भी हैकर्स को पता होता है किस तरह से मैनिपुलेट करना है सिचुएशन को. हकीकत में वर्चुअल नी आ दुनिया में अजाण्या जोखम सतत मंडराता रहे छे. हैकर्स सतत लोकोना नाणा चोरवानी फिराक में रहे छे अने तेमां तमने मददरूप थाय छे तमारा ज डेटा. तेरे सौथी मोटो प्रश्न ए छे कि तमारा डेटा ने सुरक्षित केवी रीते राखशो. तो सर्ट इन द्वारा तेनी पण एडवाइजरी जाहेर करवामां आवी छे. સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ક્યારેય પણ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ ન કરો. આ અમે તમને ટિપ્સ આપી રહ્યા છે કે કેવી રીતે તમે તમારા ફોન અને ડેટાને સુરક્ષિત રાખી શકો છો. જો થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરો તો પણ તમારા ડેટા વાપરવાની મંજૂરી ન દો. હકીકતમાં થર્ડ પાર્ટી એપ યુઝરના ફોટોઝ, કન્ટેન્ટ સહિત અન્ય ડેટા વાપરવાની મંજૂરી માંગે છે, પણ એપને આવી મંજૂરી આપવાથી તમારી માહિતી ચોરાવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. સ્માર્ટફોન બનાવનારી કંપનીઓ હેકર્સથી ફોનને બચાવવા સોફ્ટવેર અપડેટેશનનું નોટિફિકેશન મોકલે છે. કંપનીના નોટિફિકેશનને નજરઅંદાજ કરવું જોખમી સાબિત થઈ શકે છે. સર્ટિનની સલાહ છે કે યુઝર્સે કંપનીની નોટિફિકેશન મુજબ સોફ્ટવેર અપડેટ કરી જ લેવું જોઈએ. આવું કરવાથી તમારો ડેટા સેફ રહી શકે છે. ઘણીવાર એવું પણ બને છે કે વ્યક્તિનો ફોન હેકર્સના નિશાના પર હોય અને વ્યક્તિને તેની ખબર પણ ન હોય, ત્યારે તેની માહિતી કેવી રીતે મેળવશો? આ માટે તમારે તમારા ફોન પર જઈને *#21# ડાયલ કરવાનું રહેશે. આનાથી તમને એક મેસેજ આવશે. જો તમારા કોલ કે મેસેજ ફોરવર્ડેડ ન હોય તો તેનો અર્થ એ છે કે તમારો ફોન હેકર્સથી સુરક્ષિત છે. પણ તેવું ન હોય તો તમારા ફોનને સુરક્ષિત કરવા એક બીજો નંબર ડાયલ કરવો જરૂરી બની જાય છે. लिखा हुआ आता है कि फॉरवर्डेड है या मैसेजेस फॉरवर्डेड हैं, तो हमें एक और कोड रन करना है, उससे हम इसको कैंसिल कर सकते हैं. बिल्कुल मैम, आप बताएं. तो ये कोड है, अगेन आपको कीपैड पे जाना है इस तरह से और आपको डायल करना है ##002# एंड देन यू डायल इट. अगेन एक MMI कोड रन होगा और आपके पास में ये मैसेज आएगा इरेज सक्सेसफुल. दैट मीन्स जो भी फॉरवर्डिंग है अब वो नहीं है, आपका फोन एज गुड एज रीसेट हो चुका है.